હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 3.3, 3.1 અને 3.2 ઓલરેડી કરી ચૂક્યા છીએ. આજે નવા સ્વાધ્યાયની શરૂઆત કરી છે, સ્વાધ્યાય 3.3માં, જેમાં ઉકેલ મેળવવાની આપણે શીખવાની છે આજે આદેશની રીત. આદેશની રીતથી ઉકેલ મેળવશું, આખું સ્વાધ્યાય કમ્પ્લીટ કરીશું. તમારી સાથે સિક્વન્સમાં રહેજો, વિડીયો એન્ડ સુધી જોજો, યુઝફુલ છે. જો તમે હરેક વિડીયો અપલોડ કરું છું, જોતા જજો, તો તમારું સ્વાધ્યાય આખું જે ચેપ્ટર છે ક્લિયર થઈ જશે, સમજાઈ જશે, બરાબર. ચલો શરૂઆત કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણને કીધું છે કે બે દ્રિચલ સુરેખ સમીકરણની જોડી આપી દીધી છે અને આપણે એના ઉકેલ એટલે કે એક્સ અને વાય શોધવાના છે, પણ કીધું હોય આદેશની રીતે શોધો ત્યારે આ જ રીતનો યુઝ કરીને શોધવાનું છે. એક્ઝામમાં જો કીધું હોય તો એ જ રીત યુઝ કરવાનું, ને જો ના કીધું હોય તો તમને જે મેથડ ઇઝી લાગે એ રીતથી તમે કરી શકો છો. ચલો અહીંયા આદેશની રીત શીખવાડું છું. સૌ પ્રથમ કામ કરવાનું કે જે બે ઇક્વેશન હોય એમાંથી એક ઇક્વેશન, પહેલું યા તો બીજું, વોટ એવર, તમારે જે લેવું એ લઈ શકો છો. તો અહીંયા એક ઇક્વેશન હું લખી નાખું, એક્સ પ્લસ વાય બરાબર 14. કરતા બનાવવાનું આદેશની રીતમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું, ગમે એક ચલને કરતા બનાવવાનું, કાં તો એક્સને કાં તો વાયને, તમને જે ઇઝી લાગે એ ચલનો તમે કરતા બનાવી શકો છો. હું અહીંયા સપોઝ એક્સને કરતા બનાવું, તો એક્સને કરતા બનાવું મતલબ એક્સ બરાબર તો 14 જે છે એ એમ જ રહેશે, પ્લસ વાય જ્યાં સામે જાય છે પોતાની નિશાની બદલી નાખશે, પ્લસ જ્યારે સામે જાય તો શું થઈ જાય, માઇનસ. એટલે આ મળી ગયું આપણને અહીંયા લખી નાખવાનું સમીકરણ 1. હવે તમારે લખવાનું નીચે કે એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા, આ બે સમીકરણમાંથી જે સમીકરણમાંથી તમે કરતા નથી બનાવ્યું એ સમીકરણમાં આની કિંમત મૂકવાની. તો અહીંયા શું લખશો, એક્સની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા, તો અહીંયા સમીકરણ 2 છે એક્સ માઇનસ વાય બરાબર 4. ને આપણે એક્સની કિંમત મૂકશું, એનો મતલબ જ્યાં એક્સ દેખાય ને આપણે શું મૂકવાનું છે, 14 માઇનસ વાય. તો અહીંયા લખીએ 14 માઇનસ વાય બરાબર 4. ઓકે, અહીંયા આવશે 14. હવે આ બંને ચલ છે વાય અને વાય, તો આ બંનેનું આપણે સોલ્યુશન કરવાનું. અહીંયા માઇનસ બંને માઇનસ છે એટલે આ બંનેનું શું થશે, પ્લસ, સરવાળો થશે. તો વન પ્લસ વન 2y થશે અને નિશાની આવશે માઇનસની, એટલે અહીંયા આવશે માઇનસ બરાબર 4. આપણે વાય જોતું છે તો આ બાજુ ખાલી વાય જ રહેવું પડે, એટલે વાયને કરતા બનાવવા માટે માઇનસ 2y અત્યારે આમનામ રહેવા દો બરાબર, સામે 4 હતું એમ જ, અને આ પ્લસ 14 છે, પ્લસ 14 જ્યારે સામે જશે તો શું થઈ જશે, માઇનસ 14. માઇનસ 2y બરાબર 14માંથી 4 જાય તો 10 આવે, નિશાની આવશે મોટી સંખ્યાની, એટલે અહીંયા માઇનસ. ઓકે, ડાબી બાજુએ માઇનસ છે, જમણી બાજુએ માઇનસ છે, તો માઇનસ માઇનસ ઉડી જશે એટલે પ્લસ થઈ ગયું. વાય જોતું છે તો વાયને જ કરતા બનાવવાનું, તો અહીંયા ડાબી બાજુ હંમેશા વાય જ રહેવું પડે, તો સામેની બાજુ જે હતું એમ જ રહેશે, આપણે એના ઘરે જવાનું છે એટલે આપણે ઝૂકશું. તો અહીંયા 2y સાથે ગુણાકારમાં હતું, ગુણાકાર જ્યારે સામે જશે તો થઈ જશે ભાગાકારમાં, 5 2 10, એટલે વાયની કિંમત આપણને મળી ગઈ 5. હવે લખવાનું તમારે વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા, જેમાંથી તમે કરતા બનાવ્યું હોય ને એ જ સમીકરણમાં પાછી વેલ્યુ મૂકવાની, એટલે એક્સ મળી જાય. તો અહીંયા વેલ્યુ મૂકતા એમ લખીને વેલ્યુ મૂકી દઈએ, 14 માઇનસ વાય છે 5, તો 14માંથી 5 બાદ કરો તો તમને મળી ગયો જવાબ 9, એટલે એક્સની કિંમત આવી ગઈ 9 અને વાયની કિંમત આવી ગઈ 5. બસ, ધેટ્સ ઇટ. આ થઈ આદેશની રીતે, એકદમ ઇઝી છે. વધારે વધારે એક્ઝામ્પલ કરશો એટલે વધારે આઈડિયા આવશે. ચલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. ક્વેશ્ચન છે એસ માઇનસ ટી બરાબર 3, તો આપણે કરતા બનાવી લઈએ, એસ માઇનસ ટી બરાબર 3 કરતા બનાવીએ એસને, તો આ માઇનસ ટી જ્યારે બરાબરની સામે જશે તો પ્લસ ટી થઈ જશે, એટલે એસ બરાબર 3 પ્લસ ટી. સમીકરણ નંબર 1 મળી ગયું, અહીંયા લખવાનું એસની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા. હું અહીંયા ડાયરેક્ટ મૂકીને જ સોલ્વ કરાવું છું. એસ જ્યાં દેખાય છે ને આપણે મૂકશું 3 પ્લસ ટી, એટલે એસની જગ્યાએ મૂકું 3 પ્લસ ટી છેદમાં 3 પ્લસ ટીના છેદમાં 2 બરાબર 6. હંમેશા જ્યારે આવી રીતે આવે ને ત્યારે લસ્સા લઈને આનું સોલ્યુશન કરવું ઈઝી પડે, એટલે લસ્સા જ લઈ લેવાનો. આપણે છેદમાંથી વસ્તુને કાઢી નાખવાની, જેટલી રકમ હોય ને એને છેદને હટાવી દેવાનો છે. તો 3 અને 2નો લસ્સા શું થઈ જશે, 6, રાઈટ. હવે જ્યાં અહીંયા 2 નથી, અહીંયા 6 લાવવા માટે કેટલા ગુણમાં પડે, 2 આરે, તો અંશને પણ આપણે કેટલા રે ગુણશું, 2 આરે. તો 3 2 6 પ્લસ, ખાલી 3 આરે નહીં, બંનેનો હક છે, બંને આરે ગુણવાના 2ને, એટલે 3 આરે પણ ગુણવાના અને ટી સાથે પણ ગુણવાના, એટલે કે પ્લસ 2t પ્લસ, ચલો અહીંયા 6 જોતા છે ને આપણી પાસે 2 જ છે, તો કેટલા રે ગુણવું પડે, 3 આરે, તો અંશને પણ કેટલા રે ગુણવું પડશે, 3 આરે, તો અહીંયા આવશે પ્લસ 3t બરાબર 6.
नेक्स्ट सॉल्यूशन करिए, 3 + 2 3 ने 2 થઈ જશે 5 ટી બરાબર. ચલો આ 6 અહીંયા જે છે ને એમ જ રહેશે. હવે સોલ્યુશન સમજો, આ 6 ગુણાકારમાં હતા, ગુણાકાર જ્યારે સામે જાય, સોરી આ 6 ભાગાકારમાં હતા, ભાગાકાર જ્યારે બરાબરની સામે જાય તો ગુણાકારમાં થઈ જાય, તો 6 હતા ને 6 આવ્યા એટલે 6 × 6 = 36, તો અહીંયા શું મળી ગયું 36. ઓકે, આ 6 જે છે ને અહીંયા પ્લસમાં હતા, પ્લસ જ્યારે સામે જાય તો શેમાં થઈ જાય માઇનસમાં. બધા સ્ટેપ થઈ ગયા. નેક્સ્ટ, તો અહીંયા આવશે 5t બરાબર 36માંથી 6 જાય તો કેટલા વધશે 30. આપણને શું જોતું છે t, તો t ને કરતા બનાવીએ તો 30 ના છેદમાં 5, 6 × 5 = 30 થઈ જાય, એટલે t ની કિંમત આપણને મળી ગઈ 6. હવે આ જે કિંમત મળી સમીકરણ નંબર 1 માં મૂકી દો તો આપણને s મળી જશે. તો s બરાબર 3 પ્લસ t ની જગ્યાએ હવે મૂકવાનું 6, તો 6 ને 3 = 9, એટલે s ની કિંમત મળી ગઈ 9 અને t ની કિંમત આપણને મળી ગઈ 6. નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ ઈઝી છે એટલે હું ડાયરેક્ટ ચોથો કરાવું છું, જે હાર્ડ હાર્ડ એક્ઝામ્પલ છે એ કરાવી દઉં છું. પહેલું ઇક્વેશન આપણે લઈ લઈએ કે 0.2x + 0.3y બરાબર 1.3. હવે એવું નથી કે x ને જ કરતા બનાવવાનું, તમે y ને પણ કરતા બનાવી શકો છો, રાઈટ? હું અહીંયા x ને કરતા બનાવું છું, તો x ને કરતા બનાવી લો. x બરાબર, તો 1.3 જે સામે છે એમ જ રહેશે 1.3. આખું જે ટર્મ છે 0.3y અહીંયા પ્લસમાં છે, પ્લસ જ્યારે સામે જશે તો માઇનસમાં આવી જશે, એટલે અહીંયા થઈ જશે -0.3y. અને એક્સની હારે જે વસ્તુ, જે રકમ હોય ગુણાકારમાં છે, તો ગુણાકાર સામે જાય તો શું થઈ જાય ભાગાકારમાં, એટલે અહીંયા આવી જશે 0.2. હવે અહીં લખવાનું એક્સની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, તો આ સમીકરણ 2 છે, હું ડાયરેક્ટ કિંમત મૂકું છું. હવે મને જ્યાં એક્સ દેખાય ત્યાં હું આ કિંમત મૂકીશ, તો અહીંયા 0.4 ઓલરેડી હતું જ તે, તો અહીંયા 0.4 એમ જ રહેશે. એક્સની જગ્યાએ હું મૂકીશ 1.3 -0.3 વાય છેદમાં 0.2. આ એક્સની જગ્યાએ એટલી વસ્તુ આવી. હવે અહીંયાથી તો બાકી છે એ મૂકવાનું, પ્લસ 0.5y બરાબર 2.3. ઓકે, આ સોલ્યુશન થોડુંક ટફ છે, ધ્યાનથી સમજજો. જો હવે અહીંયા છેદ ઉડી જાય એમ છે તો ઉડાડી નાખો, 2 × 2 = 4. 0.2 નથી મૂકવાનું, કારણ કે અહીંયા 0.4 એટલે શું થાય છે 4 ના છેદમાં 10, અને અહીંયા શું થાય 2 ના છેદમાં 10, તો આ 10 10 ઉડી ગયા અને 2 × 2 = 4. ક્લિયર? તો હવે અહીંયા વધ્યા 2 બ્રેકેટમાં 1.3 -0.3y + 0.5y બરાબર 2.3. હવે શું સોલ્વ કરશું, તો આપણે આ કાઉન્સને હટાવી દેવાનું. કાઉન્સ હટાવવા માટે આ 2નો ગુણાકાર આની જોડે પણ કરવાનો અને આની જોડે પણ કરવાનો. તો 2 × 13 એટલે કે પોઈન્ટ કાઢીને અત્યારે કરી નાખો, 13 × 2 = 26, એટલે કે કેટલો આવશે 2.6. પ્લસ માઇનસ માઇનસ, 3 × 2 = 6, એટલે કેટલો આવશે જવાબ 0.6. વાય + 0.5y બરાબર 2.3. હવે આ વાય ચલવાળું અને આ વાય ચલવાળું, આ બંનેની સાથે આપણે શું કરવાની? બાદબાકી. કેમ? કારણ કે એક માઇનસ છે એક પ્લસ છે, એટલે કે બાદબાકી થશે અને નિશાની આવશે મોટી સંખ્યાની. તો 0.6માંથી 0.5 જાય તો કેટલા વધશે 0.1, અને નિશાની આવશે મોટી સંખ્યાની. તો અહીંયા 0.6 મોટા છે અને નિશાની માઇનસ, એટલે 0.1ને આપો માઇનસ. એનું ચલ હતું વાય, રહેવા દો, બરાબર 2.3 જે સામે છે એમ જ રહેશે. આ 2.6 અહીંયા પ્લસમાં છે, જ્યારે પ્લસ 2.6 બરાબરની સામે જશે તો થઈ જશે માઇનસ, એટલે અહીંયા આવી જશે -2.6. ઓકે, ચાલો આગળ ચાલીએ. અહીંયા -0.1y એમ જ રહેશે, અને આ એક પ્લસ છે એક માઇનસ છે, એટલે બંને વચ્ચે બાદબાકી થશે. 2.6માંથી 2.3 જશે, એટલે આવશે 0.3, અને નિશાની આવશે મોટી સંખ્યાની, એટલે અહીંયા આવશે માઇનસ. ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ માઇનસ, ઉડી જશે પ્લસ થઈ જશે, એટલે હવે અહીંયા શું વધ્યું 0.1y બરાબર 0.3. પણ આપણને ખાલી શું જોતું છે y, તો ડાબી બાજુ ખાલી y રાખવાનું, તો અહીંયા આવી જશે 0.3 / 0.1. ઓકે, એટલે જવાબ તમારો મળી ગયો 3 3 1 3. તો y ની કિંમત આપણને મળી ગઈ 3. હવે જે કિંમત મળી છે ને, જે તમે
કરતા બનાવ્યું તો એ સમીકરણમાં મૂકવાની, તો y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા શું મળશે, x બરાબર 1.3 માઇનસ 0.3 અને y ની જગ્યાએ શું મળ્યું છે આપણને 3, તો અહીંયા મૂકી દો 3 છેદમાં 0.2. સોલ્યુશન કરીએ, 1.3 માઇનસ 3 તેરી 9 થાય એટલે કે અહીંયા આવશે 0.9 છેદમાં 0.2. ચલો 1.3 માંથી 0.9 ને આપણે બાદ કરીએ એટલે કે 13 માંથી 9 જાય તો કેટલા વધશે, 10 11 12 ને 13 4 વધશે એટલે શું આનો જવાબ મળશે, 0.4 છેદમાં 0.2. 2 2 4 એટલે કે x ની કિંમત આપણને મળી ગઈ 2. આ સોલ્યુશન કઈ રીતે મળે છે સમજાય છે ને, 0.4 એટલે શું કહેવાય, 4 ના છેદમાં 10, અને એના છેદમાં 0.2 એટલે શું કહેવાય, 2 ના છેદમાં 10, તો આ 10 10 ઉડી ગયું અને 2 2 4 એટલે જવાબ આપણને મળી ગયો 2. x બરાબર 2, y બરાબર 3. નેક્સ્ટ પાંચમા નંબરના એક્ઝામ્પલમાં બે સમીકરણમાંથી આપણે ગમે એક સમીકરણ લઈ લઈએ. હું પહેલું સમીકરણ લઈ લઉં છું, વર્ગમૂળમાં 2x + વર્ગમૂળમાં 3y બરાબર 0. કરતા બનાવવાનો છે તો આપણે બનાવી લઈએ, એક્સને કરતા બનાવવું હોય તો પહેલાં સૌથી પહેલાં જો વર્ગમૂળ 2x આ પ્લસ વાય વાળું છે ને એને સામેની બાજુ આપી દો, તો સામે તો કંઈ રકમ નથી, 0 જ છે, તો એ લખવાની જ નહીં, એટલે પ્લસ જે છે એ સામે જાય તો શું થઈ ગયું, માઇનસ વર્ગમૂળમાં 3y. આપણને ખાલી એક્સ જ જોતું છે તો અહીંયા માઇનસ વર્ગમૂળ 3y તો હતું જ, અને આ વર્ગમૂળ 2 અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો થઈ જશે માય વર્ગમૂળમાં 2. અને આપી દો સમીકરણ નંબર 1, એક્સની વેલ્યુ સમીકરણ નંબર 2માં મૂકતા તો આ સમીકરણ 2 છે, સમીકરણ 2માં જ્યાં એક્સ દેખાય છે ત્યાં આપણે એની કિંમત મૂકીશું, રાઈટ? તો વર્ગમૂળ 3 તો ઓલરેડી હતું જ તે, તો આને એમના બ્રેક રાખો, એક્સની જગ્યાએ લખો માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2 વાય. ક્લિયર? નેક્સ્ટ માઇનસ વર્ગમૂળમાં 8 વાય બરાબર 0. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, જ્યારે બે સંખ્યા મતલબ સરખી બે સંખ્યાનું વર્ગમૂળ હોય ને એનો ગુણાકાર કરીએ ને તો સંખ્યા પોતે આવે, એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આખા થઈ જાય, એટલે અહીંયા આવશે 3 અને આ માઇનસ જે છે એ તો રહેશે તે, છેદમાં વર્ગમૂળમાં 2 વાય માઇનસ વર્ગમૂળમાં 8 વાય બરાબર 0. આના સોલ્યુશન કરવા માટે આપણે શું લઈ લેવાનું, લસા, છેદમાં કંઈ રહેવું પડે નહીં ને, છેદ કાઢવા માટે એનું એક જ સોલ્યુશન છે કે તમે લસા લઈ લો, તો વર્ગમૂળ 2 લસા આવશે, તો આના છેદમાં તો વર્ગમૂળ 2 છે જ તે, એટલે એના અંશને 1 આરે ગુણવાનું તો સંખ્યા એમ જ રહેશે, તો માઇનસ 3 વર્ગમૂળમાં વાય, અહીંયા માઇનસ છે તો માઇનસ, અહીંયા વર્ગમૂળ 2 છે, લસા વર્ગમૂળ 2 આવ્યો છે, પણ આનો છેદમાં વર્ગમૂળ 2 નથી, તો અંશને વર્ગમૂળ 2 હારે ગુણવું પડે, તો વર્ગમૂળ 8 ગુણ્યા વર્ગમૂળ 2 થઈ જાય વર્ગમૂળમાં 16. 8 દુ 16 અને 16 કોનું વર્ગમૂળ છે, 4નું, તો હું અહીંયા લખું છું 4y. આ 4y ક્યાંથી આવ્યા એ સમજ પડી ગઈ, બરાબર 0. નેક્સ્ટ અહીંયા આવશે માઇનસ 3y માઇનસ 4y બરાબર, આ વર્ગમૂળ 2 છે એ અહીંયા છેદમાં છે એટલે કે ભાંગાકારમાં છે, ભાંગાકાર સામે જાય તો ગુણાકારમાં થાય, અને 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય જવાબમાં શું આવશે, 0. અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, એટલે બંને વચ્ચે શું થશે, પ્લસ થશે, તો 4 અને 3 થશે 7, અને નિશાની આવશે માઇનસ, એટલે માઇનસ 7y બરાબર 0. પણ આપણને તો ખાલી વાય જ જોતું છે, તો વાય આવશે 0ના છેદમાં માઇનસ 7, અને 0ના છેદમાં કોઈ પણ કિંમત આવે એટલે જવાબ શું થાય, 0. તો વાયની કિંમત આપણને મળી ગઈ 0. જે કિંમત મળી છે એ કરતા બનાવ્યું હતું એ સમીકરણમાં મૂકીએ, તો જ્યાં વાય દેખાય ત્યાં 0 મૂકવાનું છે, એટલે કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તમારો જવાબ શું આવે, 0. એટલે એક્સની કિંમત પણ 0 અને વાયની કિંમત પણ 0. હવે તો તમે આદેશની રીત કમ્પ્લીટ આવડી ગઈ. નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, જલ્દીથી આપણે દાખલા કરવા માંડીએ, કારણ કે હવે તો ઇઝી છે, ફટાફટ દાખલાનું સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 2માં આપણને બે સમીકરણ આપ્યા છે અને એના ઉકેલ શોધવાના કીધા છે. ઉકેલ શોધો એટલે કે x અને y ની કિંમત શોધવાની છે, તો પહેલું સમીકરણ અહીં આપી દીધું છે 2x + 3y - 11 છે, - 11 જ્યારે બરાબરની સામે જશે તો શું થઈ જશે, + 11. હું ડાયરેક્ટ સોલ્યુશન કરવા માંડી છું. હવે ગમે એકને કરતા બનાવવાનું, યા તો x ને બનાવો યા તો y ને બનાવો, તમારે જેને બનાવો એનો હું અહીંયા બનાવું છું x ને કરતા.
તો ડાબી બાજુ ખાલી x રહેશે, જમણી બાજુ જો શું આવશે 11 હતું એમ જ રહેશે, આ પ્લસ 3y છે એ સામ્યવયું જશે તો શું થઈ જશે માઇનસ 3y, અને x ની હારે જે 2 ગુણાકારમાં હતું એ ક્યાં આવી જશે ભાંગાકારમાં, અને આપી દો સમીકરણ નંબર 1. હવે જે કિંમત મૂકી છે મળી છે ને સમીકરણ નંબર 2 માં મૂકો, તો સમીકરણ નંબર 2 શું છે અહીંયા 2x માઇનસ 4y બરાબર માઇનસ 24. આ સમીકરણમાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે આ કિંમત મૂકવાની છે. સોલ્યુશન કરીએ, 2 અહીંયા હતું એમ જ રહેશે, x ની જગ્યાએ આપણે મૂકશું 11 માઇનસ 3y છેદમાં 2, નેક્સ્ટ માઇનસ 4y બરાબર માઇનસ 24. ઓકે, અંશમાં 2 છે છેદમાં 2 છે એ ઉડી ગયું, એટલે હવે શું વચ્ચે અહીંયા 11 માઇનસ 3y માઇનસ 4y બરાબર માઇનસ 24. નેક્સ્ટ સ્ટેપ, જે ચલ સરખું છે વાય વાળું એની યારે આપણે કરીએ તો બંને માઇનસ છે, બંને માઇનસ હોય એટલે બંને વચ્ચે પ્લસ થાય, 4 ને 3 થાય 7, એટલે અહીંયા આવશે 7y, પણ નિશાની આવશે માઇનસની એટલે અહીંયા આવશે માઇનસ 7y બરાબર, જમણી બાજુ માઇનસ 24 હતું એમ જ રહેશે, આ પ્લસ 11 સામે જાય છે તો નિશાની ચેન્જ કરીને જશે એટલે પ્લસમાંથી થઈ ગયું માઇનસ 11, તો અહીંયા આવશે માઇનસ 7y, બંને માઇનસ છે તો બંને વચ્ચે થશે સરવાળો, રાઈટ, બંને વસ્તુ જ્યારે માઇનસ હોય ત્યારે બંને વચ્ચે સરવાળો થાય ને નિશાની આવશે મોટાની, 4 ને 1 5, 2 ને 1 3 એટલે આવશે માઇનસ 35, ડાબી બાજુ પણ માઇનસ જમણી બાજુ પણ માઇનસ એટલે ઉડી ગયું. આપણને જોતું છે વાય, તો વાય બરાબર 35 અહીંયા જે છે એમ જ રહેશે, 7 ગુણાકારમાં હતું, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાંગાકારમાં આવે અને 7 પંચા 35 થાય એટલે વાયની કિંમત આપણને મળી ગઈ 5. હવે જે કિંમત મળી છે એમાંથી જેમાં તમે કરતા બનાવ્યું હતું એ સમીકરણમાં મૂકવાની, તો અહીં લખવાનું વાયની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા મૂકીએ તો અહીંયા આપણને એક્સ મળી જશે, એક્સ બરાબર 11 માઇનસ 3, વાય આવ્યું તમારું 5 છેદમાં 2, એટલે અહીંયા આવશે 11 માઇનસ 5 તેરી 15ના છેદમાં 2, 11માંથી 15 એટલે કે 15માંથી 11 જાય તો 4 વધે અને નિશાની મોટી સંખ્યાની એટલે માઇનસ, માઇનસ 4ના છેદમાં 2, 2 દુ 4 એટલે કે એક્સની કિંમત તમને મળી ગઈ માઇનસ 2. ચાલો, એક્સ મળી ગયું, વાય મળી ગયું એટલે ઉકેલ મળી ગયા. આગળ કીધું છે અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમ એક્સ પ્લસ 3 થાય. તો આપણે અહીંયા એમની કિંમત શોધવાની છે, એમની કિંમત શોધવા માટે એક્સ અને વાયની કિંમત જે છે એ મૂકીએ એટલે આપણને એમ મળી જાય. ઓકે, ચલો મૂકીએ, વાય બરાબર 5, તો અહીંયા વાયની જગ્યાએ મૂકશું 5 બરાબર એમ, અને એક્સની જગ્યાએ આપણે મૂકવાનું છે માઇનસ 2 પ્લસ 3. ચલો, આ 5 એમનામ રહેશે, આ પ્લસ 3 જ્યારે આ બાજુ આવશે તો માઇનસ 3 થશે, 5માંથી 3 જાય તો કેટલા વચ્ચે 2, તો 2 બરાબર એમ, અહીંયા શું છે આ ગુણાકારમાં છે, ગુણ્યા માઇનસ 2. મને તો એમ જોતું છે એટલે એમને કરતા બનાવવા માટે આ જે સંખ્યા છે એમ જ રહેશે અને આ ગુણાકાર છે, ગુણાકાર જ્યારે આ બાજુ આવશે તો શેમાં થઈ જશે ભાંગાકારમાં, 2 એકા 2 એટલે એમની કિંમત આપણને મળી ગઈ માઇનસ 1. ચલો કમ્પ્લીટ. ચલો, પ્રશ્ન નંબર 3 થી આપણે સમીકરણ જાતે બનાવવાના છે, વાંચીને. શું કીધું છે, બે સંખ્યાનો તફાવત 26 છે, તફાવત એટલે કે બાદબાકી, અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે સંખ્યા શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક સંખ્યા છે, તમારે આખું લખવાનું, ધારો કે એક સંખ્યા બરાબર છે એક્સ અને બીજી સંખ્યા છે વાય, અને શું કીધું છે, બંને સંખ્યાનો તફાવત 26 છે, તફાવત એટલે બાદબાકી, તો હું એમ લખી શકું એક્સ માઇનસ વાય બરાબર 26, રાઈટ, આ સેન્ટેન્સ ઉપરથી આ સમીકરણ નંબર બની ગયું. પણ અહીંયા હું કેમ આવું લખી શકું એક્સ માઇનસ વાય બરાબર 26, તો એક્સ હંમેશા વાય કરતાં મોટા હશે એવું લાગે તો એક્ઝામમાં બતાવી દેવાનું એક્સ છે એ વાય કરતાં મોટા છે, ના બતાવો તો પણ ચાલે. તો પહેલું સમીકરણ આપણને મળી ગયું. હવે બીજું સમીકરણ બનાવવા માટે જો એક સંખ્યા, એક સંખ્યા એટલે અહીં લખો એક્સ, મેં કીધું છે જે સેન્ટેન્સમાં વાંચો ને એ પ્રમાણે લખતું જવાનું, એક સંખ્યા તો એક્સ, તો હવે આવ્યું બીજી સંખ્યા તો અહીંયા લખી નાખો વાય, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, થી ને કરતા ને એવું આવે એટલે લખો બરાબર, અને બીજાની હારે જે હોય એ વસ્તુ કરી નાખો, જો વધારે હોય તો પ્લસ કરવાનું, ઓછા હોય તો માઇનસ કરવાનું, ગણી કીધું છે, ગણી એટલે ગુણાકાર, તો અહીંયા આવશે એક્સ બરાબર 3y. આદેશની રીતમાં આપણે શું કરતા હતા કે બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનું, તો અહીંયા એક્સ બરાબર 3y એટલે કે કરતા બનીને જ આવી ગયું, તો આને આપો સમીકરણ નંબર 1, અહીંયા લખો કે એક્સની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા,
તો આ સમીકરણ નંબર 2 માં આપણે x ની કિંમત મૂકીએ તો જ્યાં x દેખાય છે ત્યાં લખવાનું છે 3y, તો અહીંયા આવશે 3y માઈનસ y બરાબર 26. 3y માંથી 1y જાય તો અહીંયા શું વધશે 2y, 2y બરાબર 26. y ને આપણે કરતા બનાવીએ તો y બરાબર શું મળી ગયું, 13, કારણ કે 13 2 26 આ બે ગુણાકારમાં હતું, સામે જશે તો ભાંગાકારમાં થઈ જશે. હવે જે કિંમત મળી છે એ આપણે આ સમીકરણમાં મૂકવાનું, તો અહીંયા લખવાનું x બરાબર 3y, એક વાયની જગ્યાએ શું મૂકવાનું છે 13, તો વાયની જગ્યાએ 13 મૂકો તો 13 તેરી થાય 39, એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ 39. તો નીચે લખવાનું, આમ સંખ્યા શોધવાની હતી તો લખવાનું આમ એક સંખ્યા હશે 39 અને બીજી સંખ્યા હશે 13. જવાબ તમારો સાચો કે ખોટો એ આ બે સમીકરણમાં મૂકીને જોઈ લેવાનું. અહીંયા બે બે સંખ્યાની જ્યારે તમે બાદબાકી કરશો તો તમને શું મળવા પડે, 26. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલમાં કીધું છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 ડિગ્રી મોટો હોય તો જે આપણે શોધવાનું છે પૂરક કોણ શોધવાના છે તો ધારી લેવાનું, ધારો કે પૂરક કોણનો મોટો ખૂણો કેટલા ડિગ્રી હશે, x ડિગ્રી, અને નાનો ખૂણો હશે y ડિગ્રી. ઓકે, પૂરક કોણ એટલે કે બે એવા બે ખૂણા કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય. અહીંયા આપણે નથી કીધું તો આપણે લખી નાખવાનું, આપણને એટલી તો ખબર જ હોય. પૂરક કોણ એટલે બંને ખૂણાનો સરવાળો 180 થવો પડે. તો પહેલું સમીકરણ મળી ગયું x પ્લસ y બરાબર 180. બીજું સમીકરણ આપણને કીધું છે એવી રીતે બનાવવાનું, શું કીધું છે, મોટો ખૂણો. તો જે વસ્તુ કીધું છે પહેલાં લખી નાખો મોટો ખૂણો એટલે કે x, નાના ખૂણા તો હવે લખી નાખો નાનો ખૂણો y, કરતા કરતા એટલે લખો બરાબર 18 ડિગ્રી મોટો છે. મોટો છે એટલે કે વધારે છે, તો 18 હું ઉમેરું નાના ખૂણામાં ત્યારે મને મળશે મોટો ખૂણો. બેમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનું હતું તો એક્સ અહીંયા ઓલરેડી કરતા બની જ ગયું, તો અહીંયા આપી દેવાનું સમીકરણ નંબર 1 અને લખી નાખવાનું એક્સની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા. તો સમીકરણ નંબર 2માં જ્યાં એક્સ દેખાય છે ત્યાં આપણે મૂકીશું વાય પ્લસ 18 પ્લસ વાય બરાબર 180. આ વાય અને આ વાય તો બંને આગળ પ્લસ છે તો સરવાળો થશે 1 + 1 = 2y, એટલે અહીંયા આવશે 2y બરાબર 180. આ પ્લસ 18 છે એ સામે જશે તો શેમાં થઈ જશે, માઇનસ 18માં, તો અહીંયા આવશે 2y બરાબર 180માંથી 18 બાદ કરશો તો આવશે તમારું 162. વાયને કરતા બનાવી તો 162 આ બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાંગાકારમાં, અને 162 ગુણ્યા 2 કરીએ તો વાયની કિંમત આપણને મળી ગઈ 81. હવે જે સમીકરણ અહીંયા લખવાનું વાયની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા તો આપણને એક્સ મળી જાય, વાય દેખાઈને મૂકવાનું છે 81, તો અહીંયા આવશે 81 પ્લસ 18. સરવાળો કરીએ 8 ને 1 થઈ ગયું 9, 8 ને 1 થઈ ગયું 9, એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ 99. તો તમારે અહીં લખી નાખવાનું આમ મોટા ખૂણાનું માપ 99 છે અને નાના ખૂણાનું માપ 81 છે. સાચો છે કે ખોટો જોવા માટે આ બંનેનો સરવાળો કરવાનો, અને સરવાળો જો 180 આવી જાય તો તમારો દાખલો સાચો. ચલો સ્ટુડન્ટ, નેક્સ્ટ થર્ડનો ત્રીજા નંબરનો દાખલો. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800માં ખરીદ્યા. બેટ અને દડાઓ છે તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ, તો હું અહીંયા ધારું છું કે ધારો કે બેટની કિંમત છે રૂપિયા x, આખું સેન્ટેન્સ લખજો, અને ધારો કે દડાની કિંમત છે રૂપિયા y. એક બેટની x રૂપિયા છે અને એક દડાના y રૂપિયા છે. હવે જે રકમ આપી છે એમાંથી આપણે સમીકરણ બનાવીએ, શું કીધું છે, 7 બેટ એટલે કે 7x પ્લસ 6 દડાઓ એટલે કે 6y, અને કેટલા રૂપિયા આપવા પડશે, રૂપિયા 3800. ચલો પહેલાં સમીકરણ મળી ગયું તો આપણે પહેલાં સમીકરણમાંથી કરતા બનાવી નાખીએ. એક્સ અને વાય બેમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનું, જેને તમારે જો સપોઝ હું અહીંયા વાયને બનાવું, ચલો તો અહીંયા હું મારું રહેશે વાય, વાય બરાબર 3800 એમનામ રહેશે. આ 7x જે છે એ પ્લસમાં છે, પ્લસ જ્યારે 7x સામે જશે તો શેમાં થઈ જશે, માઇનસ, અને આ 6 ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો શેમાં આવી જશે, ભાંગાકારમાં, એટલે વાયની કિંમત આપણને મળી ગઈ. હવે શું લખવાનું કે વાયની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા જે આપણે બનાવવાનું બાકી છે. તો ચલો હવે આગળ બનાવી લઈએ. પછી 3 બેટ, એક બેટના x રૂપિયા હોય તો 3 બેટના કેટલા હશે, 3x, અને 5 દડાઓ એટલે કે 5y બરાબર રૂપિયા 1750માં ખરીદે છે. તો એક બેટ અને એક દડાની કિંમત શોધો. ક્લિયર? હવે આપણે અહીંયા વાયની કિંમત મળી ગઈ છે તો અહીંયા તમે લખ્યું હતું સમીકરણ 2માં મૂકતા, તો સમીકરણ 2માં જ્યાં વાય દેખાય છે ત્યાં એની કિંમત મૂકવાની છે, તો 3x એમ જ રહેશે પ્લસ
5 આ y દેખાય છે ને આપણે શું મૂકીશું 3800 -7x છેદમાં 6 બરાબર 1750 ઓકે નેક્સ્ટ સોલ્યુશન કરીએ 3x સૌથી પહેલા શું કરવાનું કૌંસને કાઢવાનું કૌંસ કાઢવા માટે આ જે હોય એનો ગુણાકાર આની જોડે પણ કરવાનો અને અહીંયા પણ કરવાનો તો 38 ગુણ્યા 5 જો 38 નો 5 આરે ગુણાકાર કરશો ને તો જવાબ આવશે 19000 મેં અહીંયા ગુણાકાર કરીને રાખ્યો છે એટલે થોડુંક સ્પીડમાં થઈ જાય રાઈટ 19000 તો અહીંયા શું થશે 19000 નેક્સ્ટ પ્લસ ઓર માઈનસ થઈ ગયું માઈનસ 7 ગુણ્યા 5 35 7 5 35 અને હવે અહીંયા શું વધ્યું x છેદમાં આ બંનેના છેદમાં છે 6 બરાબર 1750 કૌંસ સોલ્વ કરી નાખ્યો હવે બીજું કામ કરવાનું છેદ કાઢીવાનું તો છેદને કાઢી નાખવા માટે શું લેવું પડે લસ્સા તો લસ્સા કેટલો આવશે અહીંયા કંઈ નથી એટલે 1 છે તો 6 અને 1 નો લસ્સા કેટલો થાય 6 અહીંયા 6 લાવવા માટે કેટલા રે ગુણવા પડે 6 આરે તો અંશને પણ કેટલા રે ગુણવું પડશે 6 આરે સમજાઈ ગયું લસ્સા તો તમને આવડતું જ હોય પેન અને બુક સાથે લઈને બેસજો સાથે સાથે સોલ્યુશન કરતા જજો એટલે સમજ પડી જશે 7 6 તરી 18 એટલે અહીંયા આવશે 18x પ્લસ 19000 ઓકે 19000 માઇનસ 35x બરાબર હવે આ 6 છે ને બધાના છેદમાં આવી ગયું છે તો આ 6 ગુણા ભાંગાકારમાં છે ભાંગાકારથી જ્યારે સામે દઈ દેશો એટલે ગુણાકારમાં થઈ જશે અને 1750 ગુણ્યા 6 કરશો તો જવાબ આવશે તમારો 10500 સમજ પડી ગઈ લસ્સા લઈ લીધો એટલે બધાના છેદમાં 6 થઈ ગયું છેદ ગુણાકાર છે ગુણાકાર જ્યારે સામે જાય તો ભાંગાકારમાં થઈ જાય ક્લિયર હવે નેક્સ્ટ કરવાનું કે આ એક્સ વાળું અને એક્સ સારે આપણે કરીએ તો આ 35 જે છે એ માઇનસ છે અને 18 જે છે એ પ્લસ છે એક માઇનસ એક પ્લસ એટલે બંને વચ્ચે બાદબાકી થશે અને 35માંથી 18 બાદ કરશો તો આવશે તમારો જવાબ 17 નિશાની આવશે મોટાની એટલે માઇનસ તો માઇનસ 17x બરાબર 10500 આ પ્લસ 19000 છે એ સામે જશે તો શું થઈ જશે માઇનસ 19000 ક્લિયર નેક્સ્ટ તો અહીંયા આવશે માઇનસ હવે અહીંયા ખાલી એક એક્સ જ રાખો ચલો તો અહીંયા શું મળી ગયું આપણને એક્સ બરાબર 10500માંથી 19000 એટલે કે 19માંથી 10500 જશે તો તમારું આવશે 8500 નિશાની મોટાની એટલે 19000 મોટા છે એટલે માઇનસ આવશે માઇનસ 8500 છેદમાં આ 17 અહીંયા ગુણાકારમાં હતું તો માઇનસ 17 અહીંયા ગુણાકારમાંથી સામે જાય તો શેમાં થઈ ગયું ભાંગાકારમાં એટલે માઇનસ 17 અંશમાં માઇનસ છેદમાં માઇનસ ઉડી ગયું 17 પંચા થાય 85 અને 2 0 એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ 500 એક્સ એટલે શું ધાર્યું હતું આપણે બેટ તો બેટની કિંમત આપણને મળી ગઈ રૂપિયા 500 તો દડાની કિંમત શોધવા માટે અહીંયા કિંમત મૂકીએ તો વાય બરાબર 3800 માઇનસ 7x એક્સ છે 500 500નો ગુણાકાર 7 આરે કરીએ તો થઈ જાય 3500 છેદમાં 6 3800માંથી 3500 જશે એટલે કેટલા વચ્ચે 300 300ના છેદમાં 6 છેદ ઉડાડીએ 6 35 અને આ એક 0 એટલે 50 તો વાયની કિંમત આપણને મળી ગઈ 50 આમ નીચે લખી નાખવાનું આમ દડાની કિંમત રૂપિયા કેટલી આવશે યુનિટ એકમ લખવો ખાસ જરૂરી છે દડાની કિંમત આવશે રૂપિયા 500 અને સોરી બેટની કિંમત આવશે રૂપિયા 500 અને દડાની કિંમત આવશે રૂપિયા 50 ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને કીધું છે કે એક અપૂર્ણાંક છે ને એમાં અંશ અને છેદ તો સૌથી પહેલું કામ કરવાનું ધારી લો ધારો કે અપૂર્ણાંકનો અંશ છે એક્સ અને ધારો કે અપૂર્ણાંકનો છેદ છે વાય હવે આપણને શું કીધું છે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાનું છે એટલે પ્લસ 2 કરવાનું છે તો અંશ જે હોય એક્સ અને છેદ જે હોય વાય આવી રીતે જ લખશું આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં જ લખવાનું છે રાઈટ તો એક્સ અને વાય અંશ અને છેદમાં 2 ઉમેરવાનું તો અહીંયા આવશે એક્સ પ્લસ 2 અને અહીંયા આવશે વાય પ્લસ 2 બરાબર શું મળશે 9 ના છેદમાં 11 ઓકે હવે આને સમીકરણ નથી મેળવ્યું સમીકરણ તો આપણને એના સ્વરૂપમાં જ મળવું પડે એક્સ વાય અને સી એક્સ બી વાય અને સી ના સ્વરૂપમાં તો આને સમીકરણ બનાવવા માટે શું કરવાનું ક્રોસ ગુણાકાર ચલો આપણે ક્રોસ ગુણાકાર કરી લઈએ 11નો ગુણાકાર બે સંખ્યા હારે કરશું તો એક્સ ઇન્ટુ 11 11x પ્લસ 11 2 22 બરાબર 9નો ગુણાકાર આ બે સંખ્યા હારે તો 9 વાય પ્લસ 9 2 18
x અને y ને સાથે કરી દઈએ તો અહીંયા 11 x એમનામ રહેશે, 9y અહીંયા પ્લસમાં છે તો પ્લસ જ્યારે આ બાજુ આવશે તો શું થઈ જશે, માઇનસ 9y બરાબર 18 જે છે એમ જ રહેશે, અને આ પ્લસ 22 અહીંયાથી સામે જશે તો થઈ જશે માઇનસ 22, એટલે 11x માઇનસ 9y બરાબર 22માંથી 18 જાય એટલે કેટલા વધશે 4, અને કેવા 4, માઇનસ 4. તો સમીકરણ નંબર 1 હવે આપણને મળી ગયું. સમીકરણ નંબર 2 બીજી લાઇન ઉપરથી આપણે શોધી લઈએ. હવે કીધું છે કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, હજી ઉમેરવાનું છે પણ કેટલા ઉમેરવાના છે, 3, એટલે કે અંશ થઈ જશે તમારું x પ્લસ 3 અને છેદ તમારું થઈ જશે y પ્લસ 3 બરાબર 5/6. ઇઝી છે રાઈટ, એટલું બધું કાંઈ ટફ નથી, સોલ્યુશન કરી નાખવાનું. હવે શું, અહીંયા સેમ ક્રોસ ગુણાકાર કરવાનું, 6 ગુણાકાર ઉપર આરે કરીએ તો અહીંયા થઈ જશે 6x પ્લસ 6 × 3 = 18 બરાબર અહીંયા આવશે 5y પ્લસ 5 × 3 = 15. એક્સ અને વાયને સાથે કરી નાખીએ તો અહીંયા 6x પ્લસ 5y આ બાજુ આવે તો થઈ ગયું માઇનસ 5y બરાબર 15 એમનામ રહેશે, પ્લસ 18 સામે જશે તો થઈ જશે માઇનસ 18, એટલે અહીંયા આવશે 6x માઇનસ 5y બરાબર 18માંથી 15 જાય તો 3, નિશાની મોટાની એટલે માઇનસ 3. સમીકરણ નંબર 2 મળી ગયું. બસ આ એક્ઝામ્પલમાં મારે એટલું જ કરવાનું હતું કે તમને બે સમીકરણ શોધીને આપવાનું. હવે આગળથી તમારે કામ કરવાનું છે કે આ બે સમીકરણને સોલ્વ કરીને આદેશની રીતથી એક્સ અને વાયની કિંમત મને કહેવાની છે. બુક અને પેન લઈને જ બેસવાનું, ફટાફટ વિડીયોને પોઝ કરીને તમે સોલ્યુશન કરો ને તમારો શું આન્સર આવ્યો છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રાઈટ, નેક્સ્ટ અને આ સ્વાધ્યાયનું છેલ્લો એક્ઝામ્પલ શું કીધું છે આપણને, 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે, એટલે અહીંયા જેકબ છે અને એનો પુત્ર છે. તો આપણે સૌથી પહેલું કામ કરવાનું કે એની હાલની ઉંમર ધારી લેવાની. તો હું અહીંયા લખીશ, ધારો કે જેકબની હાલની ઉંમર, આખું લખવાનું છે રાઈટ, ધારો કે જેકબની હાલની ઉંમર છે એક્સ વર્ષ અને તેમના પુત્રની હાલની ઉંમર છે વાય વર્ષ. ઓકે, હવે કન્ડિશન જોવાની, શું કીધું છે 5 વર્ષ પછી, એટલે હું એમ કહું કે મારી ઉંમર અત્યારે 30 વર્ષ છે તો 5 વર્ષ પછી હું કેટલા વર્ષની, તો મારી હાલની ઉંમરમાં 5 એડ કરી દેવાના. એવી રીતે જેકબ અત્યારે એક્સ વર્ષનો છે તો 5 વર્ષ પછી કેટલી વર્ષનો હોય, એક્સ પ્લસ 5. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતાં, હવે પુત્રની ઉંમર લખવાની, તો પુત્ર કંઈ જ્યાં હોય ન્યાન તો ન રહી જાય, એ પણ હારવાર 5 વર્ષ ઉંમર વધે તે, એટલે અહીંયા આવશે વાય પ્લસ 5 કરતા, એટલે લખવાનું બરાબર 3 ગણી, એટલે અહીંયા આવશે 3 ગણી એટલે ગુણાકાર. ઓકે, ચાલો આને સોલ્યુશન આપણે કરીએ તો શું આવશે, એક્સ પ્લસ 5 બરાબર 3y પ્લસ 5 × 3 = 15. તો હવે અહીંયા શું થઈ ગયું, એક્સ બરાબર 3y પ્લસ 15 તો હતું જ તે, અને સામેથી શું આવ્યું, માઇનસ 5. તો અહીંયા આપણને મળી ગયું એક્સ બરાબર 3y અને પ્લસ 15માંથી માઇનસ 5 જાય તો શું મળી જાય, માઇનસ 10, સોરી પ્લસ આવશે રાઈટ, બાદ બાકી થશે પણ નિશાની મોટાની એટલે પ્લસ 10. તો અહીંયા આપણને મળી ગયું સમીકરણ નંબર 1, એટલે એક્સ મળી ગયું જેને આપણે કિંમત બીજા સમીકરણમાં મૂકવાની છે. તો ચલો બીજું સમીકરણ ગોતી લઈએ. બીજામાં શું કીધું છે, 5 વર્ષ પહેલાં, એટલે હવે બાદબાકી કરવાની, આજથી 5 વર્ષ પહેલાં, હું અત્યારે 30 વર્ષની છું તો 5 વર્ષ પહેલાં મારી ઉંમર કેટલી હશે, 25. તો જેકબની ઉંમર 5 વર્ષ પહેલાં કેટલી હશે, અત્યારે એ એક્સ વર્ષનો છે તો 5 વર્ષ પહેલાં હોય એક્સ માઇનસ 5. જે વસ્તુ પહેલાં કીધી છે પહેલાં લખીએ, 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર, પુત્રની ઉંમર હવે કીધી છે તો અહીંયા લખી નાખો પુત્રની ઉંમર, પુત્ર પણ કેટલા વર્ષનો હશે, વાય માઇનસ 5 કરતા એવું આવે એટલે તમારે અહીં લખવાનું બરાબર 7 ગણી, એટલે અહીંયા કરી નાખવાનું છે 7 આરે ગુણાકાર. ક્લિયર, ચલો આનું સોલ્યુશન આપણે કરીએ તો અહીંયા આવશે એક્સ માઇનસ 5 બરાબર 7y માઇનસ 7 × 5 = 35. એક્સ અને વાયને સાથે કરી નાખીએ તો અહીંયા એક્સ હતું એમ જ રહેશે, આ પ્લસ 7y જ્યારે આ બાજુ આવશે તો થઈ જઈ ગયું માઇનસ 7y બરાબર માઇનસ 35, અને આ માઇનસ 5 જ્યારે સામે જશે તો શું થઈ જશે, પ્લસ 5. હવે અહીંયા આવ્યું એક્સ માઇનસ 7y બરાબર 35માંથી 5 જાય તો 30 આવે, અને નિશાની આવે મોટી સંખ્યાની એટલે અહીંયા આવશે માઇનસ. હવે જ્યાં એક્સ દેખાઈને આપણે આ કિંમત મૂકવાની છે તો એક્સની જગ્યાએ શું મૂકશું, 3y પ્લસ 10 માઇનસ 7y બરાબર માઇનસ 30.
ઓકે સોલ્યુશન કરીએ આપણે આ 3y અને આ -7y છે, એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે, 7માંથી 3 જાય તો આવે જવાબ 4 અને નિશાની મોટાની એટલે -4y બરાબર. અહીંયા -30 હતું અને આ +10 જ્યારે સામે જશે તો -10 થશે, બંને માઇનસ એટલે બંને વચ્ચે સરવાળો, નિશાની મોટાની આવશે એટલે અહીંયા થઈ ગયું -40. ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ માઇનસ ઉડી જશે એટલે y બરાબર 40 ના છેદમાં 4 એટલે 10. ચલો y ની કિંમત મળી ગઈ તો અહીં લખવાનું y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો અહીંયા જ્યાં y દેખાય છે ત્યાં હું મૂકું છું 10 પ્લસ 10, 10 તેરી 30 પ્લસ 10 એટલે કે 30 ને 10 થઈ ગયું 40. તો આપણને મળી ગઈ x ની કિંમત 40 અને y ની કિંમત 10. તો નીચે સેન્ટેન્સમાં લખી દેવાનું, આમ જેકબની હાલની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ હશે. પાછળ એકમ લખવું ખૂબ જ જરૂરી છે, ભૂલી ન જતા ઉતાવળમાં, કારણ કે નકર તમારો અડધો માર્ક્સ કટ થઈ ગયો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.3 આખો કમ્પ્લીટ થઈ ગયું છે, સાથે સાથે આદેશની રીત જે છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. મળીએ મારા નવા વિડીયોમાં લોપની રીત સાથેની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એકદમ ઇઝી રીત છે. તો પ્લીઝ સ્ટુડન્ટ, મારી મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં પહેલીવાર આવી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સુધી વિડીયોને શેર કરી દો.